હવે જોઈએ રાપર વિધાનસભામાં પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવાર શ્રી પંકજભાઈ મહેતાનો ચૂંટણી પ્રવાસનો માહોલ અંગે ખાસ અહેવાલ. રાપર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી પંકજભાઈ મહેતા જોરશોરથી ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેમને દરેક ગામોમાંથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી પ્રવાસમાં જે તે ગામમાં પંકજભાઈનો કાફલો પહોંચે તે સાથે જ તેમનું કચ્છની આગવી પરંપરા મુજબ તિલક કરીને સ્વાગત કરવામાં આવે છે અને આ પ્રસંગે આખું ગામ તેમને આવકારવા ઉમટી પડે છે. ચંચળ ન્યૂઝની ટીમના રાપર વિધાનસભાના પ્રવાસ દરમિયાન ચંચળ ન્યૂઝની ટીમે બેલા તેમજ આસપાસના ગામોમાં પંકજભાઈનો સંપર્ક કર્યો હતો. ખાસ કરીને બેલા ગામ પંકજભાઈની જન્મભૂમિ છે ત્યારે નાનપણમાં અહીં તેમની સાથે ભણેલા તેમના સહાધ્યાયીઓ તેમને જોઈને ખુશ થઈ ગયા હતા અને ભેટી પડ્યા હતા. બેલા ગામે લોકોને સંબોધન કરીને પંકજભાઈ અને તેમની ટીમ માટે અહીંના જ ગામલોકો દ્વારા જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંપરાગત ગ્રામીણ રીત બાદથી પંકજભાઈએ પંગતમાં જમવાની મજા માણી હતી ત્યારે ગામલોકો પણ તેમની સાદગીને બિરદાવી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી રાપરનો આ વિસ્તાર વિકાસથી ખૂબ જ વંચિત રહી ગયો છે તેવું આ વિસ્તારના લોકોની મુલાકાત દરમિયાન જણાતું હતું. પણ હવે ધીમે ધીમે આ વિસ્તારમાં વિકાસના કામો પહોંચતા થયા છે. અહીં રસ્તાના કામો ચાલુ છે અને અન્ય પ્રશ્નો પણ ઉકેલવાની તૈયારીમાં છે. ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પંકજભાઈ સાથે સંવાદ માટે ચંચળ ન્યૂઝની ટીમને તેમની કારમાં જ પ્રશ્નોત્તરી હાથ ધરવી પડી હતી. ચંચળ ન્યૂઝના ન્યૂઝ એડિટર શ્રી સંજય ઉપાધ્યાય સાથે શ્રી પંકજભાઈએ કરેલી વાતચીત આવો નિહાળીએ. અત્યાર સુધીમાં લગભગ 85 જેટલા ગામનો પ્રવાસ પૂર્ણ થયો છે. આજે સાંજ સુધીમાં 90 જેટલા ગામનો પ્રવાસ પૂર્ણ થશે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારની અંદર ગામે ગામ ફરી રહ્યો છું. જે પ્રકારનો માહોલ છેલ્લા 15-20 વર્ષની અંદર રાજનીતિમાં છું અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જ મારે કાર્ય કરવાનો મોકો મળ્યો છે. અત્યાર સુધીમાં ક્યારેય ન હોય એટલો મોટો માહોલ, એટલી બધી લાગણી, એટલો બધો જનજુવાળ આ વખતે રાપર વિસ્તારની અંદર પ્રજાજનોમાં સ્વયં જોવા મળી રહ્યો છે અને આ સ્વયંભૂ લાગણી છે. પંકજભાઈ, રાપર વિસ્તારની વાત કરીએ તો મુખ્ય પ્રશ્ન હંમેશા ચૂંટણી આવીને નર્મદાનો મુદ્દો જે છે, મુદ્દો હંમેશા હાઈલાઈટ થતો રહ્યો છે. આ વખતે તમે લોકોને શું આશ્વાસન આપી રહ્યા છો જ્યારે ખુદ નર્મદા ઉપર તમે પોતે દેખરેખ રાખી? તમારી વાત સાથે હું સહમત છું. છેલ્લા 15 વર્ષથી નર્મદા માટે માન્ય ધીરુભાઈ શાહ, તે વખતના લોકપ્રતિનિધિ વિધાનસભાના અધ્યક્ષ માન્ય સ્વર્ગસ્થ વાઘજીભાઈ પટેલ અને અમે સાથે મળીને નર્મદા આ વિસ્તારની અંદર વ્યાપક પ્રમાણે આવે, આમ તો રાપર તાલુકા સાથે વર્ષોથી નર્મદાની બાબતમાં અન્યાય અને છેતરપિંડી થઈ હતી. જે પ્રકારે નર્મદાનું પહેલાં પ્લાનિંગ હતું એ પ્રમાણે રાપર તાલુકાના આડેસરથી કરીને સામખિયાળી સુધીના માત્ર 18 ગામમાંથી નર્મદાની નહેર પસાર થતી હતી, પરંતુ ધીરુભાઈ શાહ અધ્યક્ષ બન્યા, અમે સૌએ પ્રયત્નો આદર્યા અને તે વખતના નર્મદા નિગમના ચેરમેન માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે વજનદાર રીતે રજૂઆત કરીને સાચો કેસ અમારો મૂક્યો. ત્યારે રાપર તાલુકાની અંદર નર્મદાની નહેર બંને દિશામાંથી ચાલે એવું નક્કી થયું. એક તો આડેસરથી સામખિયારી જે પહેલેથી નહેર ચાલવાની હતી ત્યાં જ, અને વધારામાં રાપર તાલુકાનો એન્ટ્રી પોઈન્ટ એટલે મોમાય મોરા પાસે થઈને સલારી થઈને ફતેગઢ સલારી થઈને સુવઈ થઈને ભચાઉ પાસે આ નહેર પહોંચે, આ પ્રકારે રાપર તાલુકાને બંને તરફથી નહેરનો લાભ મળે એવું આયોજન અને પ્લાનિંગ થયું. ત્યાર પછી સતત નરેન્દ્રભાઈ પાસેની રજૂઆતોના કારણે નરેન્દ્રભાઈએ એક સાથે આ કચ્છ ઉપરની લાગણીને ધ્યાનમાં રાખીને 2 વર્ષના બજેટમાં 4,750 કરોડ રૂપિયા જેવી માતબર રકમ બજેટમાં ફાળવીને આ નર્મદાના કરોડો કરોડ રૂપિયાના કાર્યનો પ્રારંભ કરાવ્યો. આજે કોંગ્રેસ પાર્ટી ઘણા વર્ષોથી આવા આક્ષેપ કરે છે કે આ પ્રકારની વાતો થાય, નર્મદાનું નહેર અહીંયા આવે નહીં, અહીંયા પાણી પહોંચે નહીં, આ તો બધી વાતો છે. પરંતુ પ્રજા નજરે જોઈ રહી છે કે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો, કરોડો રૂપિયાના નર્મદાના નહેરના કાર્યો રાપર તાલુકાની અંદર અને કચ્છની અંદર ચાલુ થઈ ગયા છે, બંને દિશામાં ચાલુ થઈ ગયા છે. એ હાઈવે પટ્ટી આડેસરથી સામખિયાળી સુધીનો પટ્ટો હોય કે પછી મોમાય મોરાથી કરીને સુવઈ સુધીનો અને ત્યાંથી કરીને ભચાઉ સુધીનો પટ્ટો હોય, બંને દિશામાં નર્મદાના કામ ધમધોકાર ચાલી રહ્યા છે અને એટલે કોંગ્રેસના આ પ્રકારના આક્ષેપોની હવા નીકળી ગઈ છે.
પંકજભાઈ વાત કરીએ, છેલ્લા 1.5 વર્ષથી બીજેપી રૂલિંગ છે રાપરમાં, એની પહેલા કોંગ્રેસનું શાસન હતું, તો 1.5 વર્ષમાં એવા કોઈ મહત્વપૂર્ણ કામો રાપર વિસ્તાર માટે થયા છે ખરા કે જેને લઈને અત્યારે તમે મતદારો સમક્ષ જઈ શકો? ઘણા બધા કાર્યો રાપર વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી માનનીય વાઘજીભાઈ અને 1.5 વર્ષની અંદર કર્યા છે. સૌથી મોટું કાર્ય જો કોઈ કર્યું હોય તો આજ દિવસ સુધી આઝાદી પછી આખા કચ્છને નડતો પ્રશ્ન હતો માપણી વધારાનો પ્રશ્ન. ઘણા બધા ખેડૂતોને આને કારણે તકલીફ થતી હતી અને એ પ્રશ્નનો વાઘજીભાઈએ સચોટ રીતે તાર્કિક રીતે એનો ઉકેલ સરકારને સૂચવીને સરકાર પાસે નિર્ણય લેવડાવવાનું મહત્વનું કાર્ય કર્યું છે, જેનાથી વર્ષો સુધી વાઘજીભાઈને આ કચ્છના ખેડૂતો યાદ કરશે. એના ઉપરાંત રાપરને રસ્તાઓથી જોડવાનો વિષય હોય, એ રાપર અને ભચાઉ સુધીનો માર્ગને પહોળો કરવાનું કાર્ય હોય, કે પછી રાપર તાલુકો એટલે ખનીજની દ્રષ્ટિએ જે ચાઇના ક્લેનો વિસ્તાર છે એને કારણે અહીંથી ટ્રકો ચાલે, રસ્તાઓ વારંવાર તૂટી જાય, તો કેટલાક રસ્તાઓને ખાસ કરીને ફતેહગઢથી ભીમાસર થઈને પ્લાસવા થઈને નીકળતા રસ્તાને, હાઈવે સાથે જોડતા રસ્તાને જિલ્લા પંચાયતમાંથી રાજ્ય સરકારમાં લેવડાવી અને આનું મજબૂતીકરણ થાય આ પ્રકારના કાર્યનો પણ પ્રારંભ કર્યો છે. નર્મદાના કાર્યની અંદર ઝડપ આવે એ પ્રકારે વાઘજીભાઈએ ખૂબ પ્રયત્નો કર્યા છે, એટલે છેલ્લા 1.5 વર્ષની અંદર રાપર તાલુકાની જનતા અને વાગડની જનતા નોંધ લઈ શકે અને ખાસ કરીને ખેડૂતોને સિંચાઈના અને ખેડૂતોને ના પ્રશ્નોને ઉકેલવાનો ઈમાનદારીપૂર્વકનો વાઘજીભાઈએ પ્રયત્ન કર્યો છે. પંકજભાઈ વાત કરીએ પણ જ્યારે ચૂંટણી લડાતી હોય ત્યારે આક્ષેપો પ્રતિઆક્ષેપો થતા રહે છે, અફવાઓ બી ઉઠતી હોય છે. અત્યારે એવી એક વાત બહાર આવે છે કે તમારી ઉમેદવારી લઈને અમુક વર્ગ નારાજ છે, તમે લોકસંપર્ક કરો છો, એવી કોઈ નારાજગી તમને દેખાય છે ખરી? હું છેલ્લા એક મહિનાથી રાપર તાલુકાની અંદર પ્રચાર કાર્યની અંદર છું. કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં સામયું ન થયું હોય. મહિલાઓ, યુવાનો અને મોટી ઉંમરના સૌ વડીલો સૌ સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં, હમણાં જ તમે જોયું હશે ધબડા એક નાનકડું ગામ છે અને મોટે ભાગે માલધારી સમાજનું વર્ચસ્વ ધરાવતું ગામ છે. સામાન્ય રીતે આપણે ત્યાં વાગડની અંદર અને કચ્છની અંદર રબારી બહેનો આ પ્રકારના કાર્યમાં રસ નથી લેતી હોતી, પરંતુ અહીં તો રબારી બહેનો, ભાઈઓ, યુવાનો અને યુવતીઓ સહિત આ કાર્યની અંદર, ચૂંટણીના કાર્યની અંદર સામયું કરવા માટે આવે, સ્વાગત કરવા માટે આવે અને સમર્થન જાહેર કરે. આ સૂચવે છે કે આ નારાજગીની વાતો એક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને મારા પ્રતિસ્પર્ધી વર્ષોથી આ બાબતમાં ટેવાયેલા છે, અનુભવી છે અને હંમેશા અફવાઓ ફેલાવીને એક જૂઠાણાને 50 વખત બોલવાથી એ સત્ય જેવું કામ કરતું હોય છે એવું એ માને છે, પરંતુ સત્ય દેવ છે અને એટલે સત્યને ક્યારેય પરેશાન કરી શકાય છે પણ પરાજિત નથી કરી શકાતું હતું. એટલે આ તાલુકાની પ્રજા આવા જૂઠાણાઓથી ભરમાશે નહીં અને આવા આ પ્રકારે કોઈ અસંતોષની વાત નથી, માત્ર જૂઠાણાઓ છે.